नमस्कार दर्शक मित्रों, हूँ भावना सूरत चैनल ना समाचारों में आप सबनु स्वागत करूँ छू। कतारगाम गचेरा स्कूल नजीक आवेली पालिका जोन ऑफिस नी सामेना ज जनतानगर अने योगीनगर ना 260 मकानों पैकी 70 जेटला परिवार में सरेराश एक केस शंकास्पद डेंग्यू में सपड़ाता रही छे। नजीकनी विविध होस्पिटलों में सारवार हेठळ छे, जेमां 20 जेटला दर्दीओना लैब रिपोर्ट में कणनी संख्या 50 થી 25 હજાર સુધીના તળિયે આવી હોવાથી ડેન્ગ્યુ પણ કતારગામમાં કેર વરસાવે તેવી ભીતિ સેવાઈ હતી। આ સાથે જ સ્થાનિકોમાં તંત્ર કોરોનામાં ન ખપાવી દે તેવી ભીતિને પગલે ડેન્ગ્યુના તાવની ચોરી છુપીથી દવા લઈ રહ્યા છે। તંત્ર એ અંગે જાણકાર હોવાનું સ્વીકારી સર્વે કરવાની પણ હૈયા ધરપત આપી હતી। યોગીનગરમાં 7 નંબરના મકાનમાં રહેતા જલારામ વર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી ગચેરા સ્કૂલ નજીકની કતારગામ વહીવટી ઝોન ઓફિસની સામેની વસાહતોમાં ડેન્ગ્યુના તાવ સાથે ઘણા દર્દીઓ નાની મોટી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે। તેમણે આ અંગે પાલિકાના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી, જે અનુસંધાને વિભાગે કરેલી તપાસમાં દર્દીઓએ કોરોનામાં ન ખપાવી દે તેવી બીકે યોગ્ય સહકાર ન આપતા કર્મીઓએ પણ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધો હતો। કતારગામ ઝોનથી માંડ 100 મીટરના અંતરે આવેલા જનતાનગર અને યોગીનગરમાં મોટી સંખ્યામાં ડેન્ગ્યુના કેસ હોવાની ફરિયાદને પગલે કોરોના વચ્ચે તંત્રએ ડેન્ગ્યુના સર્વે માટે દોડધામ શરૂ કરી હોવાની વાત સામે આવી છે। વર્મા જલારામ બોલું, કાં રહેના ઓર ક્યાં દિક્કત છે સુધી મે ક્યાં પ્લોટ નંબર 7 યોગીનગરમાં રહેવામાં અને અહીંયા હું છે 235 મકાનમાં 70 મકાન જેવા ચાલુ હશે અને ડેન્ગ્યુનો અસર ફૂલે ફૂલ ચાલુ રહ્યો છે અને એમાં ડેન્ગ્યુમાં કેવું છે, હાથ પગ દર્દ કરવું અને માથું દર્દ કરવું અને બીજા દિવસે જ ભરતી થઈ જવું અને 70 માંથી 50 અત્યારે ભરતી છે ટોટલી, તમે આવીને રિપોર્ટ જોઈ શકો છો અહીંયા। ડેન્ગ્યુના કેસો કારણે મહાનગરપાલિકામાં કોઈ રજૂઆત કરી છે ખરી? એક વાર હું ગયો હતો ત્યાં અરજી આપવા માટે, એ કે તમારી ત્યાં અરજી લખાઈ ગઈ છે, હું આવીને દવા છીડકી, પછી જનતાનગરમાં છીડકી ગયા હતા, યોગીનગરમાં આવ્યા નહીં। કેટલા કેસો છે અહીંયા? અમાર લગભગ તો 60 થી 65 કેસ તો ચાલુ જ છે હોસ્પિટલમાં અને જોઈ શકો છો મારે પોતે ડેન્ગ્યુનો અસર છે। વેદનર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તાની સાધુ સંતો અને કથા વાચકો અંગે અભદ્ર ટિપ્પણી કરતી ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ઉમરા પોલીસે તેને જવાબ લખવા માટે આજે તેડાવ્યા હતા અને અઢી કલાક પૂછપરછ કરી હતી। જવાબમાં કુલપતિએ કોઈ કે એડિટિંગ કરી અને આ ક્લિપ બનાવી તેમને ફસાવાયા હોવાનું નિવેદન આપ્યું હતું। વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ગુપ્તાની એક કહેવાતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ જેમની સાથે વાતચીત કરે છે તેમાં હિન્દુ ધર્મ ઉપર તથા હિન્દુ ધર્મના સાધુ સંતો કથા વાચકો ઉપર અભદ્ર ટિપ્પણી કરી તેમને યુએસના ક્રિમિનલ સાથે સરખાવે છે। બ્રહ્મચર્ય જેવું કશું જ હોતું નથી તેમ પણ તેમણે કહી અને લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ અરજી ઉમરા પોલીસ મથકમાં કરી હતી। તે મુદ્દે આજે પોલીસે તેમને જવાબ લખાવવા તેડાવ્યા હતા। સૂત્રો મુજબ પોલીસે તેમને સત્તાવાર નોટિસ આપી અને તેડાવ્યા હતા। તારીખ 23 ઓગસ્ટે તેમનો કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે। આજે સવારે તેઓ યુનિવર્સિટીની ગાડીમાં પોલીસ મથકે પહોંચ્યા હતા। જવાબમાં તેમણે લખાવ્યું હતું કે આ ઓડિયો મારો નથી, હું આ બધું બોલ્યો નથી, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, મેં કોઈક જગ્યાએ લેક્ચરો આપ્યા હતા તેમાંથી કેટલાક પાર્ટ એડિટ કરી અને આ ઓડિયો બનાવ્યો છે, મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, તેમણે આ ઓડિયો અને તેમના વિરુદ્ધ થયેલી અરજીઓની તપાસ કરવા પણ પોલીસને જણાવ્યું છે જાણવા મળે છે। જો કે પોલીસને જવાબ લખાવ્યા બાદ તેઓ મીડિયાથી દૂર રહ્યા હતા, તેમજ આ અંગે જાણવા માટે કોલ કરાતા રિસીવ કર્યો ન હતો। નર્મદ યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારમાંથી ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂક થયા પછી પણ ડોક્ટર ગુપ્તાને ખુરશીનો મોહ છે, આજે તેમણે પદનો ચાર્જ છોડ્યો નહોતો, આવતીકાલે રવિવારે સાંજે 5 વાગ્યે વિધિવત પદનો ચાર્જ છોડશે। વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ગુપ્તા ચાર્જ છોડવાના છેલ્લા દિવસે જ પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા શિક્ષણવિદોમાં ચર્ચા ચાલી રહી છે। 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ પોલીસ મથકમાં જવાબ લખાવવા જવું પડે તે નર્મદ યુનિવર્સિટીના ઇતિહાસની શરમજનક ઘટના છે। મને એક ઓડિયો મળેલી, જે ઓડિયો સાંભળતા ખૂબ વિવાદિત હતી અને એ માલુમ પડ્યું કે વાઇસ ચાન્સલર શિવેન્દ્ર ગુપ્તા સાહેબની ઓડિયો છે, એટલે મેં એમને ફોન કર્યો, એમને પૂછ્યું કે આ ઓડિયો આપની છે, તો એમણે મને ધરાર ના પાડી, એટલે મેં એ ઓડિયોનું ટેસ્ટિંગ કરાવ્યું, એ ટેસ્ટનો રિપોર્ટ અને સીડી એ બંને ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં આપ્યા છે। મેં ફરિયાદ લીગલી ફરિયાદ થાય અને જે પણ આપણા ભારતના સંવિધાનમાં જે પણ ધારાઓ લાગતી હોય એ ધારા થકી એમને ધરપકડ કરવામાં આવે,
આટલા મોટા વાઇસ ચાન્સલર આટલા મોટા પદ પર બેસેલા હોય અને એ આવી રીતના ટિપ્પણીઓ કરે, સનાતન ધર્મનું અપમાન કરે, હિન્દુ સમાજ હિન્દુ સંતોનું અપમાન કરે, તો આ બિલકુલ ચલાવી લેવાય નહીં. આ રીતનું અપમાન કરવાનો એમને અધિકાર પણ નથી અને આ બિલકુલ નિંદનીય છે અને સમાજ ટોટલી વિરોધ કરે છે અને કાયદેસર એમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ. ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ વખતે કૃત્રિમ તળાવની સુવિધા ઊભી કરાઈ નહીં હોય નદીમાં વિસર્જનની વધુ શક્યતા વ્યક્ત થઈ રહી છે. પાલિકા કમિશનરે નદી પરના તમામ ઓવારાઓ સીલ કરવા આદેશ કર્યો છે. આ સાથે ઓવારાઓ પર ભેગા થનારા સામે 5,000 દંડ અને કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. કોરોના વકરતો જતો હોય ધાર્મિક તહેવારોની પણ જાહેર ઉજવણીઓ પર રોક છે ત્યારે પાલિકાએ પણ દર વર્ષે ગણેશોત્સવમાં જે 22 જેટલા કૃત્રિમ તળાવો તમામ ઝોન વિસ્તારમાં તૈયાર કરાતા હતા તે આ વખતે બનાવવામાં આવનાર નથી. જોકે ગણેશ ચતુર્થીએ ગણેશ મંડળોએ જાહેર ઉજવણી ટાળી છે, પરંતુ ઠેર ઠેર ગણેશ પ્રતિમાની સ્થાપના થઈ છે. ઇકો ફ્રેન્ડલી અને માટીની પ્રતિમાઓની જ સ્થાપના થઈ રહી છે, પરંતુ તેમ છતાં પીઓપીની પ્રતિમા બનાવનારાઓ અને લઈ જનારાઓ પણ એટલા જ છે. પોલીસ તંત્ર ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ કૃત્રિમ તળાવો નહીં હોય નદીમાં વિસર્જનની વધુ શક્યતા છે. દશામાની પ્રતિમાને તો લોકોએ નહેરોમાં પધરાવી દીધી હતી અને પ્રતિમા રચડતી જોવા મળી હતી, ત્યારે પાલિકા કમિશનરે પણ નદી પરના તમામ 32 જેટલા ઓવારાઓ બંધ કરી અને સીલ કરી દેવા માટે આદેશ કર્યો છે. તેમજ કોવિડને પગલે ઓવારાઓ પર એકઠા થનારા પાસેથી 5,000 દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવા પણ આદેશ કરાયો છે. ગણેશ વિસર્જન ટાણે જે તે ઝોનની ટીમ ફાયરની ટીમ ઓવારાઓ પર તૈનાત રહેશે, જેથી ગણેશ વિસર્જન દરમિયાન ટોળા થનારા કે ઓવારાઓ પર ભેગા થનારા સામે દંડ અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેમ હોય લોકોએ તકેદારી લઈ અને ઘરે જ વિઘ્નહર્તાની આરાધના કરવી જોઈએ. ઓવારાઓ પર જઈ અને નદીનું પાણી જોવાનું કે વિસર્જન કરવાનું વિચારવું જોઈએ પણ નહીં. નવા પોલીસ કમિશનરે ચાર્જ લીધા બાદ દોડતી થયેલ સુરત શહેર પોલીસે ગણતરીના દિવસોમાં જ ઢગલાબંધ દારૂ જુગારના અડ્ડા પર દરોડા પાડી 2009 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે સાથે માત્ર 15 જ દિવસમાં પોલીસ દ્વારા 1.5 કરોડનો મુદ્દા માલ જપ્ત કરી અને 1,412 કેસો કર્યા છે, જેમાં સૌથી અગત્યની વાત એ છે કે શહેરના માથાભારે બુટલેગરો, જુગાર ક્લબ ચલાવનારાઓ તથા માથાભારે તત્વો કે જે અત્યાર સુધી પોલીસને મળતા જ ન હતા તે 10 દિવસમાં જ મળી જતા તમામને જેલ ભેગા કરવામાં આવ્યા છે. સુરત શહેરના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ લીધા બાદ આજે પત્રકારોને માહિતી આપતા કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે 15 દિવસમાં શહેર પોલીસે અનેક પ્રશંસનીય કામગીરી કરી છે. પ્રોહિબિશનના ગુનામાં ગેરકાયદે દારૂ વેચાણના કુલ 1,286 કેસો કરી 1,308 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં કુલ 68.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં લાંબા સમયથી પોલીસની પકડમાં ન આવતા લિસ્ટેડ બુટલેગર પંકજ ધનસુખભાઈ રાણા તથા કલ્પના જીતુભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે આ દિવસો દરમિયાન શહેરમાં જુદા જુદા પોલીસ મથકમાં જુગારના ગુના અંગેના 126 કેસો કરવામાં આવ્યા હતા, જેમાં 701 આરોપીઓની ધરપકડ કરી 73.64 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદા જુદા ગુનામાં પણ 1,067 લોકો સામે અટકાયતીના પગલાં ભરવામાં આવ્યા છે. 34 આરોપીઓ સામે પાસની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં કેટલીક ગેંગ સક્રિય છે, જે લોકોને ધાકધમકીઓ આપી રૂપિયા પડાવવાની સાથે મિલકતો પણ પચાવવા માટેની ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહી છે. આવી તમામ ગેંગ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સલાબતપુરા અને મહિધરપુરા વિસ્તારમાં આતંક મચાવનાર આસિફ ટામેટા ગેંગના મુખ્ય સૂત્રધાર આસિફ ટામેટા તથા તેના સાગરીતોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેની સાથે વિપુલ ગાજીપુરા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. શહેરના અડાજણ વિસ્તારના માથાભારે માણસ હેમુ પરદેશીની પણ ધરપકડ કરી અને તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શહેરમાં ખંડણી માંગવાની તથા મિલકતો પચાવવા માટેની જો કોઈ પણ ફરિયાદ આવશે તો તેમાં જવાબદાર લોકો સામે તુરંત જ પગલાં લેવામાં આવશે. આવા તમામ કેસોની તેઓ જાતે સમીક્ષા કરશે. સુરત શહેર પોલીસના ચોપડે 686 જેટલા બાળકો છેલ્લા 15 વર્ષથી લાપતા હોય આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. સરકાર દ્વારા ગુમ થયેલા બાળકોને શોધવા માટેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં સુરત પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં તપાસ કરી અને 82 બાળકોને શોધી કાઢ્યા હતા, જ્યારે રાજ્યભરમાં આવે 400 બાળકોને શોધવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં ગુમ થયેલા બાળકોને શોધવા માટે ચાલેલ ઝુંબેશમાં સુરત પોલીસ દ્વારા સૌથી સારી કામગીરી કરવામાં આવી છે. બાકીના ગુમ બાળકોને શોધવા માટેની પણ કામગીરી ચાલી રહી છે. શહેર પોલીસ કમિશનર અજય તોમરે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમાં કુલ 60 જેટલી ડાયલ 100 પીસીઆર વાન કાર્યરત છે. આ પીસીઆર વાનની કામગીરીનું સુપરવિઝન એક પીઆઈ કક્ષાના અધિકારીને સોંપતા તેની રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળતાની સાથે જ 5-8 મિનિટમાં શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી જશે. શરાબબંધી ગુજરાત કી સરકાર કી એક ખાસ પ્રાથમિકતા હૈ. પિછલે 15 દિન મેં 1286 प्रोहिबिशन के केसेस सूरत शहर पुलिस द्वारा किए गए, जिनमें 1308 अपराधियों को पकड़ा गया. कुल जो शराब और दूसरे साधन जब्त किए गए उनकी कीमत 68,24,000 से ज़्यादा है. जो लिस्टेड बूटलेगर्स हैं, पंकज धनसुख भाई राणा, कल्पना बेन, जीतू भाई पटेल, इन दोनों के ऊपर भी 4 क्वालिटी केसेस यानी बड़े केसेस शराबबंदी के तहत किए गए. जुआ खेलना भी एक ऐसी असामाजिक प्रवृत्ति है जिसके कारण समाज काफ़ी सहन करता है. इसके विरुद्ध जो कार्रवाई की गई उसमें 126 केसेस किए गए. ये भी करीब 15 दिन का काम मैं आपको बता रहा हूँ. 701 आरोपियों को पकड़ा गया और इसमें कुल कैश और बाकी जो मुद्दा माल मिला उसकी कीमत 73,64,000 रुपये से ज़्यादा है. जो नॉन क्रिमिनल्स हैं उनके विरुद्ध जो शिकंजा कसा गया उसके तहत जो नोटिफिकेशंस हैं उसके वायलेशन के 186 केसेस हुए. जो बच्चे मिसिंग थे पुलिस के रिकॉर्ड पे उनकी फिर से तलाश की गई और उनमें से 82 बच्चे मिल गए हैं. जो एब्सकॉन्डर्स थे, नास्ता फरता जो आरोपी थे, ऐसे 11 अपराधियों को पकड़ा गया. पासा 34 गुनहगारों के विरुद्ध की गई. हदपारी 18 अपराधियों को हदपार किया गया और हदपारी भंग करके जो क्रिमिनल वापस अहमदाबाद शहर में पाए गए ऐसे 146 अपराधियों को फिर से पकड़ के उनके विरुद्ध कार्रवाई की गई. कुल 1067 लोगों के विरुद्ध अलग अलग प्रिवेंटिव एक्शन की धाराओं के तहत केसेस किए गए. बड़ा शहर होने के कारण, समृद्ध शहर होने के कारण यहाँ कुछ एक गैंग सक्रिय होने की जानकारी मुझे मिली थी. पुलिस के अधिकारियों कर्मचारियों के साथ बहुत आयोजनबद्ध तरीके से इन सभी गैंग्स के पीछे पुलिस सघन तरीके से होने के कारण इनमें से कई को पकड़ लिया गया है. कुछ ऐसे हैं जो या तो छुप गए हैं या यहाँ से भाग गए हैं. ऐसे लोगों के पीछे भी पुलिस लगातार पकड़ने का प्रयास कर रही है. इनमें आसिफ टमाटा गैंग जो मारामारी, हत्या, धाक धमकी, गैम्बलिंग इस तरह के केसेस में पहले पकड़ा गया है, जो अभी भी वांटेड था उसको पकड़ लिया गया है. विपुल गाजीपुरा गैंग, ये लोग भी बलजबरी से अपहरण करने के और खून की कोशिश, ज़मीनें खाली कराना, मकान पड़ा लेना, इस तरह की कार्रवाई में इन्वॉल्व थे. इनमें से भी इस गैंग के कई लोगों को पकड़ लिया गया है, जिनमें एक अपहरण केस में वांटेड आरोपियों को पकड़ा गया. इनमें डेनिस खत्री और अशोक बुंगड़िया के अरेस्ट की गई है. हेमू परदेसी, जिसने एक विक्टिम को, एक फरियादी को धमकी दी थी कि मेरे विरुद्ध में पुलिस को जानकारी क्यों दी, इस तरह की दादागिरी करने की फरियाद हुई थी, तो उसके लिए भी हेमू परदेसी को अरेस्ट कर लिया गया. इसके विरुद्ध में प्रोहिबिशन का भी लॉकडाउन के दरमियान एक ऑफेंस रजिस्टर किया गया था. हथियार बता के धमकी देना और अनेक आपराधिक प्रवृत्तियों में ये आदमी भी शामिल रहा है. इसका कार्यक्षेत्र अड्डाजन, रांदेर वगैरह है.
जैसा मैंने बताया, इस तरह के किसी भी ग्रुप को सूरत में रहने नहीं दिया जाएगा। यदि ये क्राइम करेंगे तो इनके विरुद्ध में कानून के अनुसार सख्त से सख्त कार्रवाई की जाएगी। जो अति विशिष्ट साइबर क्राइम है उसके बारे में भी पुलिस ने सचेत होकर काफ़ी अच्छे केसेस किए हैं। 17 तारीख को जहांगीर पुलिस स्टेशन विस्तार में चलता गैरकायदे सर कॉल सेंटर को पकड़ा गया, जिसमें कुल 19 अपराधियों को पकड़ा गया, जिसके पास से 6,31,000 का केस प्रॉपर्टी भी पकड़ी गई है। इसके मुख्य संचालक विकी मेहता और उसकी बहन नेहा मेहता भागे हुए हैं और उनको पकड़ने के लिए पुलिस लगातार प्रयास कर रही है। 18 तारीख को DCB क्राइम ब्रांच द्वारा मोनाक आर्केड में गैरकायदेसर ऑनलाइन गैम्बलिंग का एक केस किया गया, जिसमें आर्मेनिया देश के एक नागरिक के पास से ऑनलाइन वेबसाइट में गैम्बलिंग की लाइव वीडियो लेकर ये गैम्बलिंग ऑनलाइन चलाई जा रही थी, जिसमें ये अलग अलग लोगों को ये वेबसाइट देते थे और ऑनलाइन प्लेटफॉर्म के लिए 1 से 2 लाख रुपया किसी एक अपराधी से ये लोग वसूल करते थे। इसमें भी इनका जो सरसंजाम पकड़ा गया है उसकी कीमत भी 8,63,000 रुपये से ज़्यादा होती है, और इसकी तह तक पहुंचने के लिए पुलिस अभी इन्वेस्टिगेशन कर रही है। ड्रग्स हमारे समाज का एक भयंकर दूषण है। मेथैम्फेटामाइन एक गंभीर सिंथेटिक ड्रग है, जिसका शिकार होने के बाद हमारे किशोर और युवा बहुत गलत रास्ते पर जाते हैं और उनका जीवन बर्बाद होता है। ऐसे में 45,000 की MD के साथ दो लोगों को, पति पत्नी हैं, उनको पकड़ा गया। बाकी इनके सप्लायर कौन हैं, कहां से आता है, उसकी सविशेष इन्वेस्टिगेशन अभी चल रही है। एक और कॉल सेंटर अडाजन एरिया में फॉरेक्स मार्केटिंग यानी स्टॉक खरीद बेच के लिए ये लोग इसका दुरुपयोग कर रहे थे, उस कॉल सेंटर को भी पकड़ा गया। 3,62,000 के ये केस है, जिसमें पेटीएम में मनी ट्रांसफ़र गलत तरीके से सामान्य निर्दोष नागरिकों का, सीनियर सिटीजन का ये लोग कराते थे। कुल 16 आरोपियों को इसमें पकड़ा गया है। साइबर क्राइम हो, ड्रग्स हो, शराब हो, जुआ हो, दादागिरी हो, ऐसे किसी भी संगठित यानी ऑर्गेनाइज क्राइम या अलग अलग जो क्रिमिनल प्रवृत्ति हैं, उन सभी के पीछे पुलिस लगातार काम कर रही है। इनको किसी भी हालत में सूरत शहर की शांति, कायदा व्यवस्था को डिस्टर्ब करने का अवसर नहीं दिया जाएगा। लिंबायत महाप्रभुनगर में फेब्रिकेशन कारखाने धरावता पुणा कुंभारिया गाम ना युवान ने तेना कारीगर ने भोळवी 2 गठिया रूपया 1.50 लाख नी किंमत नो एल्युमिनियम नो भंगार ले अने फरार थई गया हता। राजस्थान वतनी अने सूरत में पुणा कुंभारिया नेचर वेली सोसायटी में रहता 40 वर्षीय रविशंकर रमेश प्रसाद अटल नाना भाई शिवशंकर साथे लिंबायत महाप्रभुनगर इंडस्ट्रियल एस्टेट गली में कॉन्सेप्ट सीस्टम नामे फेब्रिकेशन कारखाने धरावे। 2-3 टेम्पो धरावतो अजाण्यो शख्स 5 महीना पहला फेरा मारवा पूछपरछ करी गया बाद 2 दिवस पहला फरी आव्यो अने एल्युमिनियम भंगारनु सैम्पल लई गयो अने 137 प्रति किलो वेपारी पासेथी रोकड़ा मळशे तेम जणाव्यु हतु। काले सवारे 10 वागे ते एकलो आव्यो अने थोड़ी वार मां एक टेम्पो लई एक अजाण्यो आव्यो हतो। रविशंकर अने कारीगर साथे वातचीत करी रूपया 1.50 लाख नो एल्युमिनियम भंगार टेम्पो मां भर्या बाद चालक डीजल भरावा गया बाद परत आव्यो न हतो अने बीजो अजाण्यो रविशंकर साथे एक्टिवा पर पलसाणा जवा निकळ्यो हतो, पण टेम्पो कारखाने नहीं पहुंचता अजाण्याए टेम्पो चालक साथे वात करी अने कारखाने परत आव्या हता। ज्यां रविशंकर एक्टिवानी चावी आपवा अंदर गयो त्यारे अजाण्यो पण फरार थई गयो हतो। छेतरपिंडी अंगे लिंबायत पोलीसमां फरियाद नोंधावाता टेम्पोना नंबरने आधारे तपास शुरू कराई छे। ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી 3 ફૂટ ડાઉન કર્યા પછી પણ હાલમાં કોરોનાની સ્થિતિને કારણે સત્તાધીશો શહેરીજનો માટે કોઈ ચાન્સ લેવા માંગતા નથી હોવાથી આજે દિવસના જેટલું પાણી આવતું ગયું હોય તેમ તેમ પાણી છોડવાનું વધારતા જઈ અને એક ધારું 1.24 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યું છે, જેને કારણે સપાટીમાં નજીવો ઘટાડો નોંધાયો હતો।
ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં ટેસ્કા દેડલ સાઈમાં 3 ઇંચ, ચિખલધરા ભૂસાવલમાં 2 ઇંચ, હથનુર સાવખેડા સાગરાબારામાં 1.5 ઇંચ, બુરહાનપુરમાં 1 ઇંચ અને યરલીમાં 1.5 ઇંચ સહિત કુલ 487 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ વરસાદની સાથે જ હથનુર ડેમમાંથી પણ 1,00,000 ક્યુસેક પાણી છોડાતું રહ્યું હોવાથી ઉકાઈ ડેમમાં પાણીનો મોટો જથ્થો આવનાર હોવાથી જેટલું જ પાણી આવે તેટલું છોડી દેવા નિર્ણય લેવાયો છે. શુક્રવારે જે 1.49 લાખ ક્યુસેક પાણી છોડાતું તે રાતે ઘટાડી અને 74,000 ક્યુસેક કરાયું હતું. આજે સવારે ફરી ઇનફ્લો વધતા સવારે 8 વાગ્યાથી આઉટફ્લો 94,000 ક્યુસેક કરાયા બાદ વધારીને 1,24,000 ક્યુસેક કરાયું હતું અને સાંજે 7 વાગ્યા સુધી જેટલું પાણી આવે તેટલું છોડવાનું ચાલુ રખાયું હતું. સુરતમાં પૂરનો હાવ ઊભો ન થાય તે માટે સપાટી રૂલ લેવલથી 3 ફૂટ નીચે લઈ ગયા પછી પણ પાણીની આવક અને વરસાદ પર નજર રખાઈ રહી છે. ઉકાઈ ડેમની સપાટી સવારે 6 વાગે 332.46 ફૂટ નોંધાયા બાદ સાંજે 6 વાગે ઘટી 332.35 ફૂટ થઈ હતી. સતત પાણી સપાટી રૂલ લેવલ 335 ફૂટથી 3 ફૂટ નીચે લઈ જવાઈ હતી. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ક્રાઇમબ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે પર્વત પાટિયા વિસ્તારમાંથી વાહનચોરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ચોરી કરેલી બાઇક પણ કબજે લેવાઈ છે. ક્રાઇમબ્રાન્ચ પોલીસને મળેલી ગુપ્ત માહિતીને આધારે આરોપી અર્જુન ઉર્ફે બલ્લુ નાતા વાંસપોડિયાની પર્વત પાટિયા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક મોટરસાયકલ પણ કબજે કરી અને પૂછપરછ દરમિયાન આરોપીએ આ મોટરસાયકલ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ઉપરાંત આરોપી શોખ માટે વાહન ચોરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાસકાંઠાથી કપડાં લેવા સુરત આવેલા એક વેપારીને રિક્ષા ચાલક ગેંગે શિકાર બનાવી તેના ખિસ્સામાંથી 80,000 રૂપિયાની ચોરી કરી તેમને રસ્તામાં મૂકી અને ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. બનાસકાંઠાના ડીસામાં રહેતા બાબુ જુગાજી બોરવાલ રિક્ષા શનિવારે બપોરે દિલ્હી ગેટથી ઓટો રિક્ષામાં બેસીને કાપડ માર્કેટમાં જઈ રહ્યા હતા. દરમિયાન રિક્ષા પહેલેથી જ 2 ચીટરો બેઠા હતા. બંને વેપારીને આગળ પાછળ ખસવાનું કહી તથા યોગ્ય રીતે બેઠા નથી તેમ કહ્યા બાદ તેમની નજર ચૂકવી ખિસ્સામાંથી 80,000 રૂપિયાની ચોરી કર્યા બાદ રિક્ષામાં ગોલ્ડન પોઈન્ટ પાસે લઈ જઈ વેપારીને ત્યાં ઉતારી અને છટકી ગયો હતો. આ પછી જ્યારે વેપારીને શંકા ગઈ ત્યારે તેણે પોતાનું ખિસ્સું તપાસ્યું અને પૈસા ચોરાઈ ગયા જેને કારણે તે ખૂબ જ નારાજ થઈ ગયો હતો અને મહિધરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફરાર થયેલા આરોપીની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ક્રાઇમબ્રાન્ચ પોલીસે આરોપી વિકી ઉર્ફે બટકો સલમાન સુરેશ નાયકાની સહારા દરવાજાથી ચામુંડા હોટેલ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી વિકી વિરુદ્ધ 2014માં પુના ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓ એક સગીર કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ ગંભીર ગુનામાં પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તમામ કાર્યવાહી પૂરી કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ કેસમાં આરોપીને 10 વર્ષની સજા કોર્ટે ફટકારી હતી. ત્યારબાદથી આરોપી જેલમાં હતો. તે 22 એપ્રિલ 2020થી તેને 14 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યા હતી, પરંતુ પેરોલ અવધિ પૂર્ણ થયા પછી પણ તે જેલમાં હાજર નહીં થઈ અને નાસી છૂટ્યો હતો. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખી અને સરકારની માર્ગદર્શિકા હેઠળ આરોપીને પેરોલ પર છૂટો કરવામાં આવ્યો હતો, પરંતુ છૂટો થયા બાદ પોલીસે ફરીથી તેને વાહન ચોરીના કેસમાં ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાન્ચ પોલીસે રામપુરાના રોહિત ફળિયામાં રહેતા એક વાહન ચોર વીરેન્દ્ર જયંતિ મકવાણાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરીની બાઇક કબજે કરી હતી. તેને બાઇક કતારગામ વિસ્તારમાંથી ચોરાઈ હોવાની કબૂલાત કરી છે. પોલીસે વીરેન્દ્ર વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો, પરંતુ તે કોરોના રોગચાળા અને સરકારની માર્ગદર્શિકાને કારણે પેરોલ પર છૂટી ગયો હતો. તેણે ફરી વરાછામાં સ્મીમેર હોસ્પિટલના પાર્કિંગમાંથી અને પોદ્દાર આર્કેટ નજીક બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. કાપોદ્રા પોલીસે બાતમીને આધારે 3 ચોર ઇસમને ઝડપી પાડ્યા હતા. ચોરો પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો અને સાથે બીજા 5 ગુનાઓ પણ ઉકેલાયા હતા. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે ચોરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ ચોરીને અંજામ આપતા હોય છે. તેવામાં ગત રાત્રે કાપોદ્રા પોલીસને બાતમી મળતા 3 ચોર ઇસમને ઝડપી પાડવામાં આવતા
કાપોદ્રા ચાર રસ્તા નજીક ત્રણ ચોર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કાપોદ્રા પોલીસના એસઆઈ રમેશ હરિભાઈ અને પૃથ્વીરાજ સિંહ રવજીભાઈ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા અને આરોપીની પૂછપરછ કરતા એલ્યુમિનિયમની પટ્ટીઓ જેની કિંમત 9672 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપી પૈકી એક આરોપી જુવેનાઇલ છે, જ્યારે બે આરોપી સોનુ યાદવ અને હરેશ શેખડિયાને પોલીસે પૂછપરછ કરતા કાપોદ્રા અને અમરોલીમાં ચોરીના બે ગુના ઉકેલાયા હતા. જોકે આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પટાર તડકેશ્વર નગરમાં ત્રીજા માળે જુગાર રમતા 8 જુગારીઓને રૂપિયા 79,560 અને લીંબાયત રતન ચોકમાં જુગાર રમતા 11 જુગારીને રૂપિયા 60,960 મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ખટોદરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મહેશ પ્રતાપભાઈને મળેલી બાતમીને આધારે ભટાર તડકેશ્વર નગરના ઘર નંબર 84ના ત્રીજા માળે રહેતા ઉમેશ રામસિંહ મોરેને ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. જુગારની રમત માટે નાળના પૈસા ઉઘરાવી અને જુગારધામ ચલાવનાર ઉમેશ ઉપરાંત જુગાર રમતા 7ને ઝડપી પાડી તેની પાસેથી અંગ ઝડતી અને જુગારની રમતના મળી રોકડા રૂપિયા 33,060 અને 8 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 79,560 મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે લીંબાયત પોલીસના એસઆઈ રાજેશ સુખદેવ અને હેડ કોન્સ્ટેબલ કિરણ મણિલાલને મળેલી બાતમીને આધારે રતન ચોકના પ્લોટ નંબર 30માં રહેતા મુકેશ યુવરાજ પાટીલને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી યુવરાજ ઉપરાંત જુગાર રમતા 10ને ઝડપી પાડી અંગ ઝડપી અને જુગારની રમતના મળી રોકડા રૂપિયા 60,960 મત્તા કબજે લીધી હતી. ખટોદરા અને લીંબાયત પોલીસે તમામની જુગાર ધારા અને એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેર અને જિલ્લામાં કાપડ અને હીરા માર્કેટ સાથે જોડાયેલાઓ અને મનપા કર્મીઓ સહિત 238 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 18,946 પર પહોંચી ગઈ છે. શહેરમાં 3 અને જિલ્લામાં 4 મળી 7 લોકોએ જીવ ગુમાવતા શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુઆંક 773 પર પહોંચી ગયો છે. જોકે શહેરમાં 183 અને જિલ્લામાં 56 લોકોને સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી, જેને પગલે કુલ ડિસ્ચાર્જની સંખ્યા 15,629 થઈ ગઈ છે. હાલ શહેર અને જિલ્લા મળી કુલ 2,544 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેર જિલ્લામાં નવા પોઝિટિવ દર્દીઓ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધતા એક્ટિવ કેસની સંખ્યા ઘટી ગઈ છે. હાલ શહેર જિલ્લા મળી 2,544 લોકો કોરોનાથી સંક્રમિત છે. ડોક્ટરો, મનપા કર્મીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને શ્રમિકો સહિતનાઓનો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શનિવારે ટેક્સટાઇલ અને ડાયમંડ સાથે જોડાયેલા લોકો ઉપરાંત મનપાના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શનિવારે મોબાઈલ શોપ માલિક અમરોલીની ખાનગી સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર, શ્રમિકો, વિદ્યાર્થીઓ, મનપાના અકારણી વિભાગના કર્મચારી, વેપારી, યુનિટી હોસ્પિટલના લેબ ટેકનિશિયન, મિસ્ત્રી, વડોદ વોર્ડ ઓફિસના કર્મચારી, પ્રોવિઝન સ્ટોર ચલાવનાર, નાસ્તાની લારી ચલાવનાર, એલઆઈસીના કર્મચારી, વલસાડની બીઓબી બેંકના મેનેજર, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા 5 અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં 3 અને જિલ્લામાં 4 લોકોના કોરોનામાં મૃત્યુ નિપજ્યા હતા. ઉધનાના 77 વર્ષીય વૃદ્ધ મોટાવરાછાની 66 વર્ષીય વૃદ્ધા, લીંબાયતના 57 વર્ષીય આધેડ, હજીરાના 48 વર્ષીય યુવક, બારડોલીના વાંકાનેરની 74 વર્ષીય વૃદ્ધા અને સચિનના 68 વર્ષીય વૃદ્ધનું કોરોનામાં મૃત્યુ નિપજ્યું હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 773 લોકો કોરોનામાં જીવ ગુમાવી ચૂક્યા છે. શહેરના પીપલોદ ખાતે આવેલા મનપા આવાસ સ્લેબના પોપડા પડતા નાસભાગ મચી જવા પામી હતી. આવાસના સ્લેબના પોપડા પડતા એક 9 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે આવાસના રહીશોમાં રોષ ફેલાયો છે. સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા નિર્મળ નગરમાં મનપાનું આવાસ આવેલું છે, જેમાં આજે સ્લેબના પોપડા પડતા નાસભાગ મચી ગઈ હતી. અચાનક સ્લેબના પોપડા પડતા એક બાળક ઇજાગ્રસ્ત થયો છે. બાળક ઇજાગ્રસ્ત થતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. 9 વર્ષના બાળકને માથામાં ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. નિર્મળ નગરમાં આવેલા મનપા આવાસને 8 વર્ષ થયા છે. માત્ર 8 જ વર્ષમાં સ્લેબના પોપડા પડવા લાગ્યા છે, જેથી મનપા તંત્ર સામે આવાસના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
तो आता सूरत चैनल ना अत्यार सुधीना समाचार नवी खबरों माटे जोता रहो सूरत चैनल नमस्कार।